नमस्कार समाचारों साथे हूं छू विधि। राज्यसभा ने चूंटणी पहला राजीनामु आपी पंजो छोड़नारा धारासभ्यो हवे कमर पकड़े तेवी शक्यता छे। कांग्रेसमांथी राजीनामु आपनारा पांच धारासभ्यो आजे केसरिया धारण करी शके छे। ब्रिजेश मिर्जा, जेवी काकड़िया, अक्षय पटेल, जीतू चौधरी अने प्रद्युम्नसिंह जाडेजा कमलम पहोंचशे। आ तमाम पूर्व धारासभ्यो कमरना चिन्ह साथे फरी एकवार चूंटणीमां जंप लावी शके छे। TV9 સાથેની ટેલિફોનિક વાતચીતમાં મંગળ ગાવિતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેઓ કેસરિયા કરવા તૈયાર છે, ભાજપ હાઈકમાન્ડના આદેશની રાહ જોવાઈ રહી છે। મંગળ ગાવિતે એવો પણ દાવો કર્યો હતો કે તેમના વિસ્તાર ડાંગમાં વિકાસના કામ કરવાનું તેમને વાયદો કરવામાં આવ્યો છે। આપને જણાવી દીધું કે કુલ 8 જેટલા ધારાસભ્યોએ પક્ષ છોડ્યો હતો, પરંતુ 5 જેટલા ધારાસભ્યો એવા છે કે જેઓ આજે કેસરિયા ધારણ કરે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતુ ચૌધરી, અક્ષય પટેલ, જેવી કાકડિયા અને બ્રિજેશ મિર્જાના નામ અત્યારે સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યો જે છે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ આજે ધારણ કરી શકે છે। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા પણ સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યા છે કે આવનારા 2 માસ બાદ ચૂંટણી યોજાઈ શકે છે, ત્યારે તમામની વચ્ચે આ ધારાસભ્યોનું શું ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવું અને ત્યારબાદની શું આગામી સંપૂર્ણ નીતિ હશે તેના પર નજર રહેશે। હું અત્યારે માત્ર આપ સૌ મીડિયાના મિત્રોને ભારતીય જનતા પક્ષના આ મધ્યસ્થ કાર્યાલય કમલમમાં હું મારા મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શ્રી જ્યોતિસિંહ જાડેજા સાથે અહીં આવેલો છું અને હવે પછીનું મારું જે જાહેર જીવન હશે એ ભારતીય જનતા પક્ષના અદના કાર્યકર તરીકે મારી જે પ્રદેશ અને રાષ્ટ્રનું નેતૃત્વ નિર્માણ કરશે, એથી વિશેષ હું આપને અત્યારે કંઈ કહી શકું નથી। આભાર, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ। બ્રિજેશ મિર્જાને તમે સાંભળ્યા હતા, જ્યાં તેઓએ સ્પષ્ટ કહ્યું કે હવે આગામી જે મારું જાહેર જીવન હશે તે ભારતીય જનતા પાર્ટી સાથે હશે, આ સ્પષ્ટ સંકેત તેઓએ અત્યારે આપી દીધો છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્યો કમળના ચિહ્ન સાથે ફરી એક વખત ચૂંટણીના જંગમાં જંપ લાવી શકે છે। કુલ 8 જેટલા ધારાસભ્યો એવા હતા કે જેઓએ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડ્યો અને હવે કેટલાક ધારાસભ્યોના નામ અત્યારે સામે આવી રહ્યા છે। 8માંથી 5 ધારાસભ્યોને લઈને અત્યારે શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે તેઓ ફરી એક વખત ચૂંટણીના જંગમાં જંપ લાવશે, પરંતુ આ વખતે પાર્ટી બદલી ગઈ હશે, વિસ્તાર તેનો તે હોઈ શકે પરંતુ પાર્ટી ચિહ્ન બદલાઈ ગયું છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, રાજ્યસભાની ચૂંટણી પહેલા 8 ધારાસભ્યોએ પાર્ટીનો કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડ્યો, બ્રિજેશ મિર્જાને તો હાલત સાંભળ્યા જેવું કહ્યું કે હવે પછીનું જાહેર જીવન તેઓનું ભાજપને સમર્પિત રહેશે, આ સિવાય શું અન્ય ધારાસભ્યો પણ ત્યાં અત્યારે પહોંચી રહ્યા છે, હવે આગામી કયા પ્રકારની સંપૂર્ણ પ્રક્રિયા જોવા મળી શકે છે? દેખો કમલમની અંદર તૈયારીઓ થઈ ચૂકી છે, 12:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે, 12:30 વાગે 5 જેટલા જે ધારાસભ્યો છે તેમને વિધિવત રીતે ભાજપની અંદર, પૂર્વ ધારાસભ્યોને વિધિવત રીતે ભાજપની અંદર જોડવામાં આવશે, જેની તજવીજ છે તે શરૂ થઈ ચૂકી છે। અને વિધિ હંમેશા જોવા મળે છે કે રાજકારણમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પાર્ટી બદલે છે ત્યારે તેના સૂર પણ બદલાઈ જતા હોય છે। આજ બ્રિજેશ મિર્જાએ સરકારની નીતિઓનો વિધાનસભામાં છડે ચોક વિરોધ કર્યો હતો, આ સરકાર કંઈ કામ નથી કરતી તે પ્રકારના આક્ષેપ કર્યા હતા। આજ બ્રિજેશ મિર્જા અનેકવાર સરકાર સામે સવાલ ઉભા કર્યા હતા અને વિધાનસભામાંથી તે બોયકોટ વિધાનસભાનો કર્યો હતો અને વિધાનસભામાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ આજે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। અને આજ ભાજપ કે જેણે બ્રિજેશ મિર્જા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા હતા, ભૂતકાળમાં જે સીટ ઉપર તે જીત્યા હતા એટલે સ્વાભાવિક છે કે ભાજપના જે ઉમેદવાર હતા એ સીટ ઉપરથી હારી ચૂક્યા હતા, પરંતુ સમય સાથે રાજકારણમાં પોતાની ચાલ બદલવી, કદમ તાલ કરવો એ એક રાજનીતિ રહી છે। અને આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે જેમ જેમ જેમને લાવવામાં આવી રહ્યા છે એ બેરિકેડ પણ બનાવી દેવામાં આવ્યું છે, અને બેરિકેડ બાદ જે અંદર છે તે અંદર બેઠકનો જે દોર છે, અંદર હાલમાં જે મુખ્ય વિજય રૂપાણી પણ આવે તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે। જોકે હાલમાં જે પ્રદેશ પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખની સાથે અહીંયા બેઠક છે તે બેઠક ચાલી રહી છે, 5 જેટલા જે પૂર્વ ધારાસભ્યો છે, 5 જેટલા પૂર્વ ધારાસભ્યો અહીંયા આવશે, ત્યારબાદ પ્રદેશ નેતૃત્વ અને પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં તેમને ભાજપનો ખેસ પહેરાવવામાં આવશે। જોકે અત્યારથી જ કેટલાક જે પૂર્વ ધારાસભ્યો છે તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે, કેમ કે કોંગ્રેસની અંદર છૂટથી બોલવાની એક આઝાદી રહી છે તે પ્રમાણે
તેમણે પોતાની વાતચીત કરવાની શરૂ કરી દીધી છે. ટિકિટ મળશે તેને લઈને ખૂબ આશ્વસ્ત છે. તે પ્રદ્યુમનસિંહ જાડેજા હોય કે બ્રિજેશ મેરજા હોય, અને આપ જોઈ શકો છો કે આ લોકોના આગમનની પણ અહીંયા સતત શરૂઆત છે તે થઈ રહી છે. કેટલાક કહી શકાય કે આગેવાનો આવી રહ્યા છે, તો આગેવાનોના સમર્થકો પણ અહીંયા આવી રહ્યા છે, અને એક જે માહોલ છે તે માહોલ બની રહ્યો છે. 12 કલાકનો જે સમય છે, 12 વાગે લગભગ જે તમામ જેટલા 5 જેટલા પૂર્વ ધારાસભ્યો છે કે જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તે ભાજપમાં જોડાશે, તે પહેલાંનો અહીંયા જે માહોલ છે માહોલ બની રહ્યો છે. અને દર વખતની જેમ કોંગ્રેસ છોડવાના કારણો નક્કી છે, ભાજપમાં જોડાવાના કારણો નક્કી છે, અને પ્રેસ બ્રીફિંગમાં ક્યાંય પણ કચાશ ન રહી જાય તેની માટે સતત અહીંયા જે છે એ બ્રીફ પણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક નેતાઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તે પોતે શું કહી રહ્યા છે, શું માની રહ્યા છે. સત્તા માટે પાર્ટીમાં નથી, જ્યારે હજુરિયા ખજુરિયા બન્યું ત્યારે પણ મંત્રી શંકરસિંહ બાબુ બનાવતા ત્યાં નથી બન્યો. એક કિસ્સામાં બજાર સમી જમીનમાં એક નેતાએ વાંધો પડ્યો ત્યારે પણ પાર્ટીમાં લઈ રહી અને હું દુઃખી થયો. પાર્ટી જે નિર્ણય લીએ એ બરોબર છે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ 39 વર્ષ થયા, પરિવારનો સંબંધ છે એ સંબંધ ટકાવવા માટે હું તૈયાર છું. કાંતિભાઈ, બ્રિજેશ મેરજાને ટિકિટ આપવાની વાત છે, તમે જો પાર્ટી ટિકિટ આપશે બ્રિજેશ મેરજાને તો તમારું શું સ્ટેન્ડ રહેશે? પાર્ટી જે આદેશ કરશે એ મારા માટે શિરોમાન્ય. અને જે લોકો છે તે પણ અહીંયા આવી ગયા છે, જેમ એક બાદ એક જેવી કાકડિયા છે, જેવી કાકડિયા અહીંયા પહોંચ્યા છે, તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કમલમ પોઈચા છો, પાર્ટીમાં સામેલ થવા ટિકિટની આશા? પાર્ટીમાં સામેલ થવા એવો છું ને, પાર્ટી કે એ પ્રમાણે કરવાનું છે. ટિકિટ મળે કે ન મળે પાર્ટી ને ખબર, પાર્ટી દેહે તો લડી ન દળે. પાર્ટીમાં ભળવા માટે આવ્યો છું, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, પાર્ટી કે એ પ્રમાણે કરવાનું છે. બ્રિજેશ મેરજાએ કહી છે, પરંતુ તમામ લોકો સ્વાભાવિક છે કે જયારે પાર્ટીમાં જોડાતા હોય છે ત્યારે કોઈ પ્રકારની આશા અને અપેક્ષા સાથે જ આવ્યા હોય છે. પેટા ચૂંટણી પહેલા જે રીતે ભાજપ દ્વારા આ તમામ લોકોને સમાવવામાં આવી રહ્યા છે ત્યારે જોવાનું હોય છે કે આમાંથી કેટલા લોકોને ટિકિટ આપવામાં આવે છે અને કેટલા લોકોને ટિકિટથી બાકાત રાખવામાં આવે છે. બિલકુલ કિંજલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો જેવી કાકડિયાને પણ તમે સાંભળ્યા છે, તેઓ કહ્યું કે પાર્ટીમાં ભળવા આવ્યો છું, અપેક્ષા લઈને નથી આવ્યો.